અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો આ ગીત બધાએ સાંભળ્યું છે. એમ પણ અમદાવાદના રિક્ષાવાળાની એક આગવી ઓળખ હોય છે. ત્યારે આજના અમદાવાદમાં સૈયદ ફૈઝાદ હુસેન નામના વ્યક્તિ કે જેઓ રિક્ષા ચલાવે છે, તેઓ માત્ર રિક્ષા જ નથી ચલાવતા પણ સાથે સાથે એક પહેલ પણ ચલાવે છે. તેઓ રિક્ષા દ્વારા કેટલાક જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરી રહ્યા છે. છોકરો બીમાર થઈ ગયેલો તો કોરોના કોઈ રિક્ષા મળતી નથી, કોઈ બી વાહન મળતા નથી. ત્યાર પછી એવું લાગ્યું મને કે હવે આ ધંધો કરવું છે. લોકોનો કેવો પ્રતિભાવ હોય છે? લોકો શું છે કે અડધા પૈસામાં વહેલા બેસી જાય છે. એમની જોડે પૈસા ના હોય ને જેની જોડે 50% બી ના હોય તો ફ્રીમાં મૂકી દઉં. સેવા કરવાનો મારો ભાવ છે, પૈસાની લાલચ નથી. કાકા પરિવારમાં કોણ કોણ છે? બે બેબી છે ને એક બાપુ છે. કમાનાર વ્યક્તિ તમે એકલા? હું એકલો. કાકા તમે આ 50% ભાડું લ્યો તો ઘરનું રોજગાર ચાલી જાય? ચાલી જાય, ઉપરવાળો આપી દે છે. કાકા રિક્ષા છેલ્લા કેટલા સમયથી ચલાવો? 15 વર્ષ. 15 વર્ષથી રિક્ષા ચલાવો છો અને 3 વર્ષથી આ પહેલ શરૂ કરી. બીજા લોકો પણ આ પ્રકારની પહેલ શરૂ કરે તે માટે કંઈ કહેશો? બીજા બી ઘરે એમના માટે સારું છે, આપણે તો બધા માટે ખુશ છે. ઓર વધારે પેસેન્જર માટે સૈયદભાઈ છેલ્લા 1 વર્ષથી એક અનોખી પહેલ ચલાવી રહ્યા છે. પોતાની રિક્ષામાં તેમણે જાહેરાત લગાવી છે કે ગરીબ વ્યક્તિઓ પાસેથી માત્ર 50% ભાડું લેવામાં આવશે. કેટલાક જરૂરિયાતમંદ લોકો કે જેઓ ગરીબ છે, જેમની પાસે પૈસા નથી અને સારવાર અર્થે હોસ્પિટલ જવું છે, તેમને સૈયદભાઈ મદદ કરી રહ્યા છે. અમદાવાદથી ભાર્ગવ મકવાણાનો અહેવાલ, ઈટીવી ભારત.